હાલમાં શિયાળાની ઋતુ ચાલતી હોય જેથી ચોરીના બનતા બનાવો અટકાવવા માટે તેમજ અગાઉ દાખલ થયેલ અંડરટેક ગુનાઓ શોધી કાઢવા માટે ઉપરી અધિકારીશ્રીઓ તરફથી આપવામાં આવેલ સૂચના અન્વયે મોરબી જિલ્લા પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ સઘન કરવામાં આવેલ હતું, જે અન્વયે મોરબી તાલુકા પોલીસ દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે, જેમાં મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં અન્નપૂર્ણા હોટલ નજીક સાંઈકાંઠા પાસે એક તવેરા ગાડીમાં 7-8 ઈસમો શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા મોરબી તાલુકા પોલીસે નાકા ઘેરો કરી અને તે લોકોને પકડવા જતા કુલ 3 ઈસમો પકડાઈ ગયેલ છે, જે 3 ઈસમોના નામ કૈલાસસિંહ, પારસિંહ ભુરિયા, પ્યારસિંહ ઉર્ફે ભગત તથા જયદીપ રણુભાઈ બામણિયા રહે બધા અલીરાજપુર મધ્યપ્રદેશના પકડાઈ ગયેલ છે, તેમજ અન્ય 4 ઈસમો નાસી જવામાં સફળ થયેલ છે. આ જે તવેરા ગાડીથી ચેક કરતા ગાડીમાંથી નાનું મોટું કટર, લોખંડનો સળિયો, ગણેશિયો, બેડ, મોટા ડિસમિસ વગેરે મળી કુલ રૂપિયા 1,10,000 મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. તેમજ આ ઈસમો વિરુદ્ધ ગેંગ કેસ દાખલ કરી તપાસ તજવીજ હાથ ધરતા આ ઈસમોએ મોરબી તાલુકાના ધરમપુર ગામે એક સ્કૂલમાં 85,000 ગરફોડ ચોરી કરેલ હોવાની કબૂલાત આપેલ છે, જે ગરફોડ ચોરીનો ગુનો શોધી એમની પાસેથી 47,500 મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ છે. હાલમાં આરોપીઓ રિમાન્ડ ઉપર છે, જે રિમાન્ડ દરમિયાન ઘણા બધા ગુનાઓ શોધી શકવાની શક્યતા જણાઈ રહી છે.